હલો ફ્રેન્ડ સુ હાર્દિક પટેલ આઇકોર એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસ ની માં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે ફરી એકવાર જીટીયુ ની એક્ઝામ પોસ્ટપોન થઈ છે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા સેમિસ્ટર વન ટુ અને થ્રી ના જે વિદ્યાર્થી મિત્રોની એક્ઝામ અત્યારે જે ચાલી રહી છે જીટીયુ ની એની બીજી વાર એક્ઝામ પોસ્ટપોન થઈ છે એને ડેટ છે જે બાવીસ તારીખે જે શ્રી રામ ભગવાન જેના બિરાજમાન થવાના છે એના કારણે ગુજરાત સરકારનો જે એક પરિપત્ર આવ્યો છે એના કારણે આપણી એક્ઝામ છે એ પોસ્ટપોન થઈ છે વિદ્યાર્થી મિત્રો તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો કયા કયા સેમિસ્ટરની એક્ઝામ થઈ છે એની નવી કઈ છે છે આપણે દરેક આ અંદર જણાવવાના વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દઈશો બે લાયકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત નોટિફિકેશન આવી જશે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર વન ના દરેક બ્રાન્ચના ગ્રુપ આપણા વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે હજી સુધી જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે વિદ્યાર્થી મિત્રો બે હજાર ચોવીસ જે શ્રી રામ ભગવાન અયોધ્યાની અંદર બિરાજવાના છે એના માટે ગુજરાત સરકારે એક એની જાહેર રજાનું આયોજન કરેલું છે અને એના રિગાર્ડિંગ આપણે GTU ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એ આપણા જે એક્ઝામ હતી એ પોસ્ટપોન કરી છે એનો સર્ક્યુલર અત્યારે હાલ જોઈ શકો છો એનો સર્ક્યુલર વિદ્યાર્થી મિત્રો ડિસ્પ્લે થયો છે ન્યુ સર્ક્યુલર છે of winter 2023, all theory હવે જે ગુજરાત સ્ટેટ નું અભિગમ છે એના દ્વારા જે આખી અઢાર તારીખની એક્ઝામ હતી એક્ઝામ આખી postpone કરવામાં આવી છે તો અહીંયા તમે જોઈ શકો છો

સોમવારે જે એક્ઝામ છે એના ગુજરાત સરકારના જે પરિપત્ર ડિક્લેર કરવામાં આવ્યો છે પરિપત્રના અનુસાર આજે અઢાર કાલે અઢાર તારીખે જે પરિપત્ર થયો હતો એના અનુસાર એક્ઝામ છે એ પોસ્ટપોન્ડ કરવામાં આવી છે પોસ્ટપોન્ડ ડ્યુ ધ હાફ ડે હોલિડે ડિક્લેર બાય ગવર્મેન્ટ ઓફ ગુજરાત થ્રુ સર્ક્યુલર ઓકે અધર સિડ્યુઅસ થિયરી એન્ડ પ્રેક્ટિકલ એક્ઝામ ફ્રોમ ટ્વેન્ટી થ્રી જનવરી એટલે કે ત્રેવીસ જાન્યુઆરી તમારી જે એક્ઝામ છે એ કન્ટિન્યુ રહેશે ફક્ત ને ફક્ત બાવીસ તારીખે જે એક્ઝામ હતી જી એ બાવીસ તારીખે જે પેપર હતું એ પોસ્ટપોન કરવામાં આવ્યું છે એની ડેટ છે એ બને એટલી જલ્દી તમને ડિક્લેર કરી દેવામાં આવશે જે રિવાઇઝ ધ શેડ્યુલ ફ્રોમ થિયરી પ્રેક્ટિકલ એક્ઝામિનેશન શેડ્યુલ ઓન ટ્વેન્ટી ટુ વિલ બી ડિક્લેર soon એન્ડ જીટીયુ website એટલે જીટીયુ ની વેબસાઇટ ઉપર એ લોકો ફરીથી જાહેર કરી દેશે ઓકે હવે અઢાર તારીખે કઈ કઈ એક્ઝામ હતી સોરી બાવીસ તારીખે કઈ કઈ એક્ઝામ હતી એની વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો તો ટ્વેન્ટી ટુ જનવરીની વાત કરીએ બાવીસ તારીખે જે એક્ઝામ છે એની વાત કરીએ તો ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર બાવીસ તારીખે પેપર છે પહેલું બાયોમેડિકલ બાયોમેડિકલનું જે પેપર હતું બાવીસ તારીખે એ અહીંયા કેન્સલ થયું છે એટલે કે પોસ્ટપોન થયું છે એના પછી બીજું બાવીસ તારીખે પેપર છે વિદ્યાર્થી મિત્રો કયા ડિપાર્ટમેન્ટ માં છે તો બાવીસ તારીખે DC સર્કિટ નું પેપર જે છે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ ના વિદ્યાર્થી મિત્રો નું એનું પોસ્ટપોન થયું છે પેપર એના પછી બાવીસ તારીખે एग्जाम છે ફાન્ડામન્ટલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ નું જે બાવીસ તારીખે જે પેપર છે એ પણ પોસ્ટપોન થયું છે વિદ્યાર્થી મિત્રો ઓકે એના પછી બાવીસ તારીખનું કોઈ શિડ્યુઅલ ધ્યાનમાં હા બાવીસ તારીખે છે ઇન્ટ્રોડક્શન ટુ એન્જિનિયરિંગ મટિરિયલ્સ જે છે એ પણ પોસ્ટપોન થયું છે એટલે કે બાવીસ તારીખે ડીસી સર્કિટનું પેપર હતું બાયોમેડિકલનું પેપર હતું એ પેપર આખું રિસેડ્યુલ થઈ ગયું છે એટલે કે બાવીસ તારીખનું પેપર જે છે પોસ્ટપોન થયેલું છે વિદ્યાર્થી મિત્રો ત્રેવીસ તારીખે તમારી જે એક્ઝામ છે અથવા કાલે જે એક્ઝામ છે એ તો સેમ ટુ સેમ જ છે એમાં કોઈ ચેન્જીસ આવ્યો નથી ફક્ત ટ્વેન્ટી ટુ જે ડેટ હતી એ દિવસના પેપર જે છે પોસ્ટપોન કરવામાં છે આ ડેટ મે બી મારા ગણતરી પ્રમાણે તમારી મેથ્સ અને ઇંગ્લિશ પછી જ પેપર આવશે એના વચ્ચે પેપર આવવાની શક્યતા બહુ ઓછી છે પણ જ્યારે પણ એનો નવી ડેટ આવશે તરત જ આપણે વોટ્સઅપ ગ્રુપની અંદર આપણે મોકલી દઈશું વિડીયોના માધ્યમથી તમને જણાવી દઈશું તો હજી સુધી વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો હવે આપણે ચેક કરી લઈએ ડિપ્લોમા સેમિસ્ટર ટુ ના જે વિદ્યાર્થી મિત્રો છે એટલે કે સેમિસ્ટર ટુ માં હોય અને બાવીસ તારીખે કોઈ એક્ઝામ છે એની આપણે ચેક કરી લઈએ

છે નહીં વિદ્યાર્થી મિત્રો ઓકે એટલે કે ટ્વેન્ટી ટુ એ સેમિસ્ટર યસ ટ્વેન્ટી ટુ એ તમારું જે પેપર છે એ કોઈ પણ શિડ્યુલ તમારું છે નહીં સેમિસ્ટર થ્રીનું એટલે કે સેમિસ્ટર થ્રીમાં પણ ટ્વેન્ટી ટુ એ કોઈ એક્ઝામ છે નહીં એટલે ફક્ત ને ફક્ત સેમેસ્ટર વન ના વિદ્યાર્થી મિત્રો નહીં જ અ ઇફેક્ટ થઈ છે એટલે એમનું જે ડીસી સર્કિટનું છે બાયોમેડિકલનું છે આઈસીટીનું પેપર છે આ પેપર ત્રણ પેપરો જે છે પોસ્ટપોન થયા છે એની ડેટ નવી ડેટ આવી જશે વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી તમારી તૈયારી સ્ટાર્ટ રાખવાની છે ખાસ વિદ્યાર્થી મિત્રો ફરીથી હું તમને એક અપીલ કરું છું કે એક પણ દિવસ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલે તૈયારી કરતા રહેજો દરેક મટીરિયલ આપણે